તો વચ્ચે વચ્ચે આપણે ચમચું ફેરવતા રહીશું એટલે ખાંડ આપણી એકદમ સરસ ઓગળી જાય તો અહીંયા આપણે પાંચસો ગ્રામ ચણાનો લોટ કરકરો લીધો છે તો ગુંદી માટે એકદમ આ રીતે કરકરો લોટ જ લેવાનો છે અને કપથી માપોને તો સાડા ત્રણ કપ જેટલો લોટ છે અને તમે વજનથી ને તો પાંચસો ગ્રામ લોટ અને કિલો ખાંડ લેવાની છે તો અહીંયા આપણે સાડા ત્રણ કપ લોટ અને સાડા ત્રણ કપ ખાંડ લીધી છે

બહુ જાડી પણ નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં રાખવાની તો આ રીતની થિકનેસ હોવી જોઈએ બેટરની તમે જોઈ શકો છો કે બેટર આપણું જરા પણ ચીકાશવાળું નથી દેખાતું એટલે બેટરને બહુ ફેટવું નહીં અને આ રીતના જ બેટર બનાવી લેવાનું તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈએ કે ચાસણી આવી ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો ચાસણીમાં બબલ્સ થવા લાગ્યા છે તો અહીંયા આપણે એક પણ તારની ચાસણી નથી લેવાની અને આ રીતે અડીએ અને તાર ન બને એ રીતની ચાસણી લેવાની છે આપણે એક તારની આવે ને એના જ ગેસ બંધ કરી દેવાનો છે તો અહીંયા આપણે ગુલાબ જાંબુની ચાસણી લઈએ ને એના કરતાં થોડી વધારે લેવાની છે કેમ કે અહીંયા આપણે લાડવા વાળવાના છે ને એટલા માટે તો આંગળી અને અંગૂઠા વચ્ચે આપણે ચાસણીને ચેક કરી લેવાની તો તમે જોઈ શકો છો તાર નથી બનતો પણ થોડું ચીકણું લાગે છે તો ગેસ આપણે બંધ કરી દીધો છે અને ચમચાથી આ રીતે ચાસણી લઈએ ને તો એકદમ ધાર થવી જોઈએ તો આ રીતના ઘાટી ચાસણી આવી જોઈએ પતલી ન રહેવી જોઈએ અને હવે આપણે ચાસણીમાં એક ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરવાનો છે અને મિક્સ કરી લેવાનો અને ચાસણી થોડી ઠંડી થશે ને એટલે વધારે થીક થઈ જશે તો અહીં આપણે હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ આપણું એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે તો એકદમ ધુમાડા નીકળે ને એવું તેલ ગરમ કરી લેવાનું છે આપણે અને પાંગના છાંટા નાખવાને આવો અવાજ આવે એટલું તેલ ગરમ કરી લેવાનું છે અહીંયા આપણે ગુંદી પાડવાનો ઝારો લીધો છે તો તમારી પાસે ગુંદી પાડવાનો ઝારો ન હોય અને આ રીતનો ઝારો હોય તો તે પણ લઈ શકો છો અહીંયા આપણે ગુંદીના ઝારા પર પાણી લગાવી લેવાનું છે અને પછી ઝારાને આપણે આ રીતે બકડિયા ઉપર મૂકી દેવાનો છે અને પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે ને તેને ડોયામાં આ રીતે લઈ અને ઝારા પર ફેલાવી લેવાનું છે અને પછી આપણે પોચા હાથે આ રીતે આંગળીઓ ફેરવવાની છે તમે જોઈ શકો છો કે આપણે ગુંદી પાડી એટલે તેલનો ઉભરો આવી રહ્યો છે અને હંમેશા જ્યારે તમે ગુંદી બનાવો ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની નકર ગુંદી તમારી ફૂલ છે નહીં અને બેસી જશે તો તમે જોઈ શકો છો કે આપણી ગુંદી એકદમ સરસ ગોળ ગોળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે ઝારાથી ફેરવી લેવાની છે અને ક્રિસ્પી થઈને ત્યાં સુધી તેને થવા દેવાની છે ઝારામાં આ રીતના કરીએ ને તો એકદમ અવાજ આવવો જોઈએ એ રીતની ક્રિસ્પી તૈયાર કરી લેવાની છે ગેસ પાસ હશે ને તઈ જ બધી ગુંદી પરફેક્ટ બનશે તો ગુંદીને આપણે બહાર કાઢીને ડાયરેક્ટ ચાસણીમાં ઉમેરી દેવાની છે અને બધી જ ગુંદી આપણે બીજા ઝારાથી આ રીતે પ્રેસ કરી દેવાની એટલે તે ચાસણીમાં ડૂબી જાય તો ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની સ્લો નથી કરવાની અને પાછું પહેલાં તેલ આવ્યું હતું ને એવું જ ગરમ થવા દેવાનું અને ફરીથી ફૂલ તેલ ગરમ થાય ને પછી જ ગુંદી પાડવાની અને એકવાર ગુંદી પડી જાય ને એટલે પછી ઝારાને બંને બાજુથી સાફ કરી લેવાનો અને પછી જ બીજી વાર ગુંદી પાડવાની અને ફરીથી આપણે એક ડોયા જેટલું બેટર ઉમેરીશું તો જેમ પહેલા એકદમ ક્રિસ્પી થઈ જાય ને પછી તેને પણ ચાસણીમાં ઉમેરી દેવાની અને આ સેમ પ્રોસેસથી બધી જ ગુંદી તૈયાર કરી લેવાની તો બે ઘણવા ભેગા થઈ ને ત્યાં સુધી ચાસણીમાં રહેવા દેવાની તો બે ઘણવા ભેગા થઈ ગયા છે ને તો ચાસણી નીતાવી અને તેને બહાર લઈ લેવાની અને અહીંયા આપણે એક મોટા વાસણમાં ગુંદીને લેતા જવાની છે તો બધી જ ગુંદી બનાવો ને ત્યાં આ સેમ રીતના જ પ્રોસેસ રિપીટ કરવાની તો અડધી કલાકમાં તમારી પાંચસો ગ્રામની ગુંદી બનીને તૈયાર થઈ જશે તો આપણી બધી જ ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે પરફેક્ટ માપથી બનાવ્યું છે ને એટલે ચાસણી પણ બિલકુલ વૈધી નથી તો અહીં આ આપણે ટોટલ ત્રણ કિલો જેટલી ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં આપણે એક કપ મિલ્ક પાઉડર અડધા કપ જેટલી કિશમિશ એક ચમચી એલચી પાવડર તો આ બધું જ ઉમેરી અને મિક્સ કરી લેવાનું અને મિલ્ક પાવડર એકદમ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો પણ ચાલે તો તમારે અડધો કપ જેટલો નાખવો હોય તો પણ ચાલે તો અહીંયા આપણે મિક્સ કરવામાં વાસણ થોડું નાનું પડ્યું છે એટલે મોટા વાસણમાં લઈ લેશો અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગુંદીને હાથથી થોડી મસળી લેવાની છે કેમ કે આપણે અહીં આ ભાંગી ગુંદીના લાડવા બનાવીએ છીએ ને એટલે અને થોડી વાર તેને ઠંડુ થવા દેવાનું પછી જ લાડવા વળશે કેમ કે ચાસણી થોડી ઠીક થઈને પછી જ લાડવા વળે ન વળે અને તમારે દેશી રીતે લાડવા બનાવવા હોય ને તો ખાલી એલજી પાવડર અને કિશમિશ જ નાખવાની અને પછી તેના લાડવા વાળી લેવાના તો તમે જોઈ શકો છો કે થોડું ઠંડુ પણ થઈ ગયું છે અને સારી રીતે મસલી પણ લીધું છે તો હવે તેના આપણે લાડવા વાળી લેવાના છે તો તમારે જે સાઈઝના લાડવા વાળવા હોય એ સાઇઝના વાળી શકો છો તો અમે અહીંયા થોડા નાના નાના લાડવા બનાવીએ છીએ અહીંયા આ સાઈઝના લાડવા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે તેને આપણે આ રીતે ડ્રાય કોકોનટમાં રગદોળી લેવાના છે તો બધા જ લાડવા આપણે આ રીતે બનાવતા જવાના છે અને એક ચોકીમાં મૂકતા જવાના છે તો તમે જોઈ શકો છો કે બધા જ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને લાડવાને એકાદ કલાક જેવું સેટ થવા દેવાનું અને પછી તમે ભાંગશો ને તો તમે જોઈ શકો છો કે લાડુ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો અંદરથી પણ તમે તેનું ટેક્સચર જોઈ શકો છો સ્વાદમાં પણ બધાને ભાવે ને એવા બન્યા છે અને જો તમને અમારા ભાંગી ગુંદીના લાડવાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ